વેલકમ બેક કરિયર ગુરુમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને જે ગેરમાન્યતાઓ પ્રવર્તી છે તેના વિશે. દીપકભાઈ મનોહર આપણી સાથે સ્ટુડિયોમાં છે, તેઓ સાથેની ચર્ચાને આગળ વધારીએ. દીપકભાઈ, બ્રેકમાં જતાં પહેલાં જ મેં તમને વાત કરી હતી કે લોકોમાં ઘણી બધી જે ગેરમાન્યતાઓ છે તે પ્રવર્તી હોય છે. તમારી ઇન્સ્ટિટ્યૂટ વર્ષોથી આ વિષય પર કામ કરે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કે લોકો આવતા પણ હશે તમારી પાસે. શું ખરેખર એવી માન્યતાઓ હોય છે કે લોકોમાં કે આ ફિલ્ડમાં જઈશું તો આગળ નહીં વધાય? સૌથી સારો પ્રશ્ન કર્યો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ મોટાભાગના લોકો નહીં કરવાનું કારણ સૌથી મોટું એ જ હોય છે કે એ લોકોને અવેરનેસ નથી, સૌથી મોટો પ્રોબ્લેમ. અને સૌથી મોટા ડર એવા હોય છે કે મારા પૈસા ડૂબી જશે. તો સૌથી મોટા મોટો કે હું તો સાહેબ, હું તમે કહો છો આફ્રિકા જઈને એક્સપોર્ટ કરો, પણ આફ્રિકા મને કોણ ઓળખે છે? સૌથી મોટી ગેરમાન્યતા લોકોને એ છે કે એક્સપોર્ટ કરવાથી પૈસા ડૂબી જાય છે. તમને સારી એક વાત કહું તો ગવર્મેન્ટની એટલી બધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ એ ખાલી બે એક્સપોર્ટર કે ઇમ્પોર્ટર વચ્ચેનો નથી, એ જે બિઝનેસ છે કન્ટ્રી ટુ કન્ટ્રી વચ્ચેનો છે. સો આવા કોઈ પણ કેસ થાય ત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ એઝ વેલ એઝ બહારની ગવર્મેન્ટ તમને પૂરેપૂરો સપોર્ટ આપે છે, પૈસા ડૂબે નહીં પહેલી વસ્તુ. અને કેમ ડૂબે, સવાલ એ છે કેમ ડૂબે પૈસા? શું થાય છે, લોકોને અવેરનેસ નથી. માલ મોકલી દીધો અમે, પછી થાય કે મારા પૈસા નથી આવતા. ચાઇના આજે દુનિયાના દરેક ખૂણામાં એક્સપોર્ટ કરે છે, એમના પૈસા નહીં ડૂબતા હોય. ખાલી એવું છે કે ઇન્ડિયાથી માલ આવે એટલે પૈસા નહીં આપવાના. આ બધી ગેરમાન્યતા સૌથી મોટી છે કે પૈસા ડૂબે છે. પણ ક્યારે ડૂબે છે કે જ્યારે તમને સિસ્ટમ ખબર નથી. એટલે શું, તમને ગાડી ચલાવવી છે, ગાડી ચલાવતા આવડતી નથી, હું ગાડી પર બેઠો, આગળના 400 જણ ચાર લોકો ઉડાડી દીધા, પછી ગાડી ના ચલાવવા, ગાડી ચલાવતા એક્સિડન્ટ થઈ જાય. ગાડીની શું ભૂલ છે? તમારી મિસ્ટેક છે કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એટલે અમારો અહીંયા એ જ ફોકસ છે કે પહેલા મનમાંથી ડર કાઢો ને જાણો સિસ્ટમને. જો તમને સિસ્ટમ જાણીને કામ કરશો તો કોઈ દિવસ પૈસા ડૂબવાના નથી. પણ તમે આઉટ ઓફ ટ્રેક કોઈ પણ કામ કરશો, પૈસા ડૂબવાના 100% ચાન્સીસ છે. આજે ચાઇના દરેક દુનિયાની કદાચ એવી કોઈ કન્ટ્રી નહીં જે એક્સપોર્ટ નહીં કરતું હોય, રાઈટ? તો એમના પૈસા પણ નહીં ડૂબતા હશે ને. તો એ જ સપોર્ટ કેવી રીતે આપવો, અને અમારો પ્રોગ્રામ એ જ અમે કવર કરીએ. સૌથી પહેલા અમારા બહુ બધા એવા સ્ટુડન્ટ છે જે પહેલા 7-8 વર્ષ પહેલા બેઝિકલી ડરતા હતા કે હું મટીરિયલ મોકલીને પૈસા નથી આવતા, ડૂબી જાય છે. પણ એ જ બધી ગેરમાન્યતા દૂર થાય એને માટે જ આખો પ્રોગ્રામ બનાવ્યો છે. એટલે સૌથી જે પહેલી મેં ગેરમાન્યતા કીધી તેથી પૈસા ડૂબી જવાની. બીજી ગેરમાન્યતા એવી છે બધા લોકોને કે ચાઇના બધું સસ્તામાં આપે છે, કે જે કે પ્રોડક્ટ કહો ચાઇના બધું સસ્તામાં આપે છે. હવે થાય છે શું, બધાને એવું છે કે ચાઇના સસ્તું આપવા સૌથી મોટા મોટું કારણ કે એમની લેબર કોસ્ટ સસ્તી છે. ચાઇનામાં લેબર સસ્તું છે, જે કમ્પ્લીટલી મોટામાં મોટી ગેરમાન્યતા છે. કારણ કે ચાઇનાની લેબર કોસ્ટ કોઈ સસ્તી નથી, આપણાથી 4 ગણા રૂપિયા એ લોકો પે કરે છે. પણ કેમ સસ્તામાં આપે છે? કારણ કે બલ્કમાં પ્રોડક્શન કરે છે, બલ્કમાં પ્રોડક્શન કરે છે. પ્લસ એના સિવાય બેઝિકલી એ લોકો જે ફોકસ કરે છે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણેના માર્કેટ પ્રમાણે ડિમાન્ડ પ્રમાણે ફોકસ કરે છે. એથી લઈને ઝેડ ક્વોલિટી બનાવે છે. એને કારણે જો સારો બાયર હોય એને સારી ક્વોલિટી આપે છે, એ જો લો માર્કેટ હોય લો ક્વોલિટી આપે છે. હવે તમે એપલ આઈફોન 4 લો અને પણ એપલ 5C લો, રાઈટ? તો બંનેનો પ્રાઇસ કયો સરખો નથી આવવાનો, રાઈટ? હવે શું થાય છે, આપણે સારી પ્રોડક્ટ બનાવીએ છીએ પછી ચાઇના લો ક્વોલિટીના પ્રોડક્ટ સાથે કમ્પેર કરીએ છીએ પ્રાઇસીસ, તો હંમેશા તમારું બેઝિકલી મોંઘો જવાનું છે. હું તો પોતે કોસ્ટ એકાઉન્ટન્ટ છું. ચાઇનામાં મોટાભાગની જે પ્રોડક્ટ બને છે વી નો એટ વોટ પ્રાઇસ દે આર મેકિંગ ઇટ. ગવર્મેન્ટના કેટલા બધા એક્સપોર્ટના બેનિફિટ છે લોકોને ખબર નથી. તમારે કોઈ ટેક્સ ભરવાના નથી. હજી પણ લોકોને બીજી ગેરમાન્યતા એવી છે કે એક્સપોર્ટ કરી તો ટેક્સ ભરવાના આવશે. મારે ત્યાં કોઈ ટેક્સીસ ભરવાના નથી. ખાલી તમે નોર્મલ ટેક્સની વાત કરીએ તો એક સૌથી પહેલા ટેક્સ લાગે મેન્યુફેક્ચરિંગમાં 7.5% એક્સાઇઝ ડ્યુટી. જો તમે એક્સપોર્ટ કરો છો તમારે ડ્યુટી ભરવાની નથી. બીજો ટેક્સ વેટ, જે 2% થી 15% સુધી ચાર્જ થાય છે. હવે તમે એક્સપોર્ટ કરો છો, ફોરેન કરન્સી અર્ન કરો છો, તમારે એ પણ ભરવાનો નથી. એના સિવાયના ગવર્મેન્ટની અલગ અલગ પ્રકારની સ્કીમ્સ ચાલે છે. જે સમજો કે કોઈ રો મટીરિયલ તમે ઇમ્પોર્ટ કરો છો તો ઇમ્પોર્ટ ડ્યુટી ભર્યા સિવાય કરી શકો. જો તમે કોઈ મશીન ઇમ્પોર્ટ કરો છો ઇમ્પોર્ટ ડ્યુટી ભર્યા સિવાય કરી શકો. હવે આ બધા જો બેનિફિટ આપણે ક્લેમ કરીએ તો ઓન એન એવરેજ તમે જે તે લોકલ મેન્યુફેક્ચરિંગ કરો છો 25-27% તમારી કોસ્ટ ડાઉન જશે. હવે 25-27% કોસ્ટ ડાઉન જશે, ચાઇના સાથે તમે આરામથી કમ્પેર કરી શકો છો. પણ લોકોને આ અવેરનેસ નથી. એટલે અમારો પ્રોગ્રામ આ જ વસ્તુ પર છે, લોકોને કેવી રીતે અવેર કરવું. ચોક્કસ. અને આ બધા એવા નથી કે તમારે ક્લેમ કરવાના છે, ભરવાના જ નથી. મોટાભાગની ડ્યુટી એવું નથી કે ક્લેમ કરીને પાછા લેવાના છે કે 2 વર્ષે આવશે, તો એવું નથી. આ તો બધી તમારે ભર્યા સિવાય તમે મોકલી શકો છો. તમે ટ્રેડર છો કે તમે મેન્યુફેક્ચરર છો, એની બડી કેન અવેલ ધીસ બેનિફિટ. પણ આજે લોકોને હજી પણ કેવું, મેં વાત કરી તમને પહેલા કે બધાને એવું છે કાયદાકીય રીતે ખાલી એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ ખાલી કાયદો નથી, કાયદો એ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો એક નાનો અમથો ભાગ છે.
ઓવરઓલ બિઝનેસમાં ખાલી નાનમ તો ભાગે કાયદો છે, એ જ અવેરનેસ ક્રિએટ કરીએ. થોડી વાર તમે પહેલા તમે જે રીતે વાત કરી કે જ્યારે ઉંમર અને વાત થઈ સમયની, ત્યારે આપણે વાત કર્યું કે 18 થી લઈને 80 વર્ષ સુધી, એટલે કે ઉંમરની કોઈ એવી મર્યાદા હોતી નથી. એટલે કહી શકાય કે જ્યાં નિવૃત્ત અધિકારીઓ પોતાની કરિયર પૂરી કરે છે ત્યાંથી આ એક કરિયર એવું છે જ્યાં તમે કરિયર સ્ટાર્ટ કરી શકો છો, એવા જ અધિકારીઓ છે? કારણ કે તમે જે રીતે વાત કરી કે જેનું એજ્યુકેશન ઓછું હોય તેને એક્સપિરિયન્સ હોવો જરૂરી છે આ ફિલ્ડમાં, જો 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો ચોક્કસપણે તમે આગળ વધી શકો છો. જે નિવૃત્ત અધિકારીની તમે લોકોએ વાત કરી કે એ લોકોને જો આમાં કરિયર બનાવવું છે તો એનું લેવલ કેટલું અપ હોઈ શકે? અમારા બહુ બધા એવા એવા પાર્ટિસિપન્ટ છે બેઝિકલી જે રિટાયર થઈ ગયા પછી એમના છોકરાને બિઝનેસ કરવા માટે સપોર્ટ કરવામાં આવે છે, કે એમના છોકરાને સપોર્ટ કરી શકે કે આજે આટલા વર્ષ અનુભવ તમને જોબ કરી છે, ગવર્મેન્ટમાં કરી છે કે પ્રાઇવેટમાં કરી છે, એના પછી નવી એક કેરિયરની ઓપોર્ચ્યુનિટી. આજે લાઈફ આફ્ટર 60ની બહુ મોટી ચર્ચા થાય છે, લાઈફ આફ્ટર 60 શું કરવું, રાઈટ? એ જ વસ્તુ ઓપોર્ચ્યુનિટી કેવી રીતે ટેપ કરી શકો, રાઈટ? અમે એટલે જ કોઈ પણ અમે વી સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ, એટલે તમને કશું આવડતું હોય કશું ના પણ આવડતું હોય બધા કરી શકો છો. એટલે એવા કેસમાં જે નિવૃત્ત અધિકારી સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેમની વચ્ચે પૂરેપૂરો ફ્રી ટાઈમ પડ્યો છે, રાઈટ? અને એનો જો પ્રોપર યુટિલાઇઝ પોતાને માટે કાં તો પોતાના છોકરાના સપોર્ટ માટે પણ કરે તો પણ તમે સારી રીતે એક્સપોર્ટ કરી શકો. અમારો ફોકસ એ છે, એમને પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારી જે ઇન્સ્ટિટ્યૂટ કામ કરે છે, ટ્રિપલ ઈઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ, તમે જે વર્ષોથી આ ઇન્સ્ટિટ્યૂટ સાથે કાર્યરત છો, આની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો એ શું શું ફેસિલિટીઝ પૂરી પાડે છે? સી, અમે 2008માં અમે પ્લાનિંગ સ્ટાર્ટ કરી હતી આ ઇન્સ્ટિટ્યૂટ. છેલ્લા 5 વર્ષ ઓલમોસ્ટ છેલ્લા 7 વર્ષ ત્યાં રન કરી રહ્યા છે અને અમારા બધા 5000 થી વધારે સ્ટુડન્ટ છે. ઓલમોસ્ટ 70% સ્ટુડન્ટ અમારે એક્સપોર્ટ કરે છે પોતે, દે આર ફ્રોમ ધ બેકગ્રાઉન્ડ, બિઝનેસ બેકગ્રાઉન્ડ. એક અમદાવાદમાં ચાલુ કરી હતી, અત્યારે અમે રાજકોટ, સુરત, ઇન્દોર અને 2020 સુધી અમારું વિઝન છે કે પેન ઇન્ડિયા 50 બ્રાન્ચીસ અમે ચાલુ કરી કે વધારે ને વધારે લોકો એક્સપોર્ટ કરે. ફેસિલિટીની વાત કરું, બેઝિકલી અમે સ્ટાર્ટની જે રીતે વાત કરી, બેઝિક લાઇસન્સ લેવલ લઈને 12 સેશન્સ અમે આપીએ છીએ જ્યાં પ્રેક્ટિકલી તમે ફિલ્ડમાં આવીને એક સેશન અટેન્ડ કરી શકો જે કેવી રીતે પ્રેક્ટિકલી કામ થાય છે. જે રીતે ડોક્યુમેન્ટેશનની વાત કરું તો ડોક્યુમેન્ટ્સ આપીને ભરતા શીખવાડીએ છીએ. બાયર શોધવાની વાત કરું, લાઈવ અમને બાયર શોધતા શીખવાડીએ છીએ. એના સિવાય બેઝિકલી જો વાત કરીએ આપણે કે 20 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે છે, કે પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં એ લોકો અમારી ઓફિસમાં આવી શકે, અમારા મેન્ટર્સ એમની પર સપોર્ટ આપે છે. જે મેન્ટર્સ એમને પ્રેક્ટિકલી પ્રોડક્ટ સિલેક્શનમાં પ્રોબ્લેમ સપોર્ટ કરે છે, માર્કેટ સિલેક્શનમાં કરે છે, બાયર શોધવામાં કરે છે, ત્યાંથી લઈને ઇન્ટરનેશનલ કોલિંગ એ પણ કમ્પ્લીટ સપોર્ટ આપીએ છીએ. એના સિવાય પ્રેક્ટિકલ જે વાત કરીએ એવી રીતે અમે વી ઓલ્સો ટેક ધેમ ટુ ધ પોર્ટ થઈ ગયું કે આઈસીડીસ થઈ ગઈ કે જ્યાં પ્રેક્ટિકલ કન્ટેનર શિપ થાય છે ત્યાં પણ એ લોકોને લઈ જઈએ છીએ. એના સિવાય બેઝિકલી અમે પૂરા પ્રોગ્રામ સાથે એક ઈ કોમર્સ વેબસાઇટ આપે છે, કમ્પ્લીટલી કસ્ટમાઇઝ છે. જનરલ કે એને સમજો કે વેબસાઇટ પર એને નાનું અમતું નામ પણ ચેન્જ કરે છે, પોતે પોતે ચેન્જ કરી શકે. સચ કાઇન્ડ ઓફ પ્રેક્ટિકલ પ્રોગ્રામ વોટ વી આર ગિવિંગ ઇઝ અલોંગ વિથ ધીસ વી ગીવ ફેસિલિટીઝ કે તમારે બેઝિકલી એકવાર પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે અને 3 મહિના પછી લાગે છે ફરીથી મેં કદાચ અટેન્ડ કરવો છે, વિધાઉટ પેઇંગ અ સિંગલ રૂપી કોસ્ટ યુ કેન અટેન્ડ. અમારો ફોકસ અહીંયા એ જ છે કે લોકો એક્સપોર્ટથી અવેર થાય, પહેલાં મનમાંથી ડર દૂર કાઢી નાખે. શું થાય છે, હજી પણ એક્સપોર્ટ કેવી રીતે મારા રિલેટિવમાં બંધાયેલો છે, મારો કોઈ ઓળખીતો દુબઈમાં બેઠું છે, મને માલ મોકલ્યો, મારા માટે એક્સપોર્ટ થઈ ગયો. મારો કોઈ ઓળખીતો યુએસમાં બેઠું છે, એને માલ મોકલ્યો એટલે એક્સપોર્ટ થઈ ગયો. આમાંથી લોકો બહાર આવે અને દુનિયાના દરેકે દરેક ખૂણામાં એક્સપોર્ટ કરે અને વધારે વધારે સેવા દેશની સેવા કરી શકે. હું નથી માનતો બેઝિકલી કે દેશની સેવા કરવા માટે બંદૂક લઈને બોર્ડર પર જવાની જરૂર છે. દેશમાં 4 લોકોને રોજગારી પણ અપાવો એ પણ એક દેશની સેવા જ છે. અને અમારું ફોકસ એ જ છે. એટલે આજના જમાનાની આટલું 65% યંગ પોપ્યુલેશન છે, આજના જમાનાની સૌથી મોટામાં મોટી રિક્વાયરમેન્ટ જે બેઝિકલી છે જોબ ક્રિએટર્સની છે, કે વધારે વધારે લોકોને જોબ આપી શકે. અને ઇન્ટરનેશનલ માર્કેટ તમે જેટલા મોટા બિઝનેસ કરો છો એકોર્ડિંગ યુ કેન ક્રિએટ મોર જોબ્સ. અને અમારો ફોકસ એ છે કે જોબ ક્રિએટર્સ બનાવવા, કે જેને કારણે વધારે લોકો સુધી આ વસ્તુ પહોંચી શકે. ચોક્કસ. દીપકભાઈ, એક બ્રેક માટે આપણે રોકાવવું પડશે, કારણ કે ઘણી બધી ચર્ચા છે. અને બીજું કે તમે જે રીતે આખી વાતને ક્લિયર કરી એટલે એટલું તો ક્લિયર થઈ ગયું કે ઘણા બધાની જે દુવિધા હશે એ દૂર થઈ ગઈ હશે, પરંતુ ઘણાને હજુ કોસ્ટને લઈને કે આ કોર્સની ફીને લઈને ઘણા લોકોને કન્ફ્યુઝન હશે, એ વિશે પણ વાત કરીશું. દીપકભાઈ.